गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण छ में गई काले जे यूनिट सीख्या रोज यूनिट वन इन द लैंड ऑफ लीलीपुट खूब सुंदर मजा यूनिट हतु तो एनी ज आज एक्सरसाइज आप सीखवाना छे। तो ये एक्सरसाइज आज आप सीखीशू तो चलो आ एक्सरसाइज ने जुए। पण एक सूचना सौ प्रथम कि आ एक्सरसाइज नू लेसन तमारे तमारी अंग्रेजी नोटबुक में लखवानू रहेशे। एटले दरेक विद्यार्थीए आनु लेसन ने नोटबुक में लखवू। चालो तो आपणे हवे शुरू करिए। एक्सरसाइज वन, हियर आर सम ग्रुप्स ऑफ वर्ड्स, इन कैच ऑफ डेम देर इज वन वर्ड डज नॉट बिलोंग टू द ग्रुप, फाइंड आउट दैट वर्ड्स एंड अंडरलाइन इट। तो અહીં આપણને જે છે કે અહીંયા વર્ડ્સ આપેલા છે તો એમાંથી એક ત્રણ સરખા છે અને એમાંથી એક કેવો છે અલગ છે તો એ આપણે શોધવાનો છે। ચાલો તો આપણે આમાંના જોઈએ કયા કયા શબ્દ છે અલગ, તો એને આપણે આની અંદર જોઈશું। તો સૌ પ્રથમ આવે છે સ્ક્રીમ। સ્ક્રીમ એટલે પણ ચીસો પાડવી આપણને અહીં દર્શાવેલ છે। પછી સાઉટ એટલે પણ બૂમો પાડવી, સ્લીપ એટલે ઊંઘવું અને યેલ એટલે પણ બૂમ પાડવી। તો આમાં અલગ કયું પડ્યું તો આની અંદર અલગ જે છે એ સ્લીપ પડે છે એટલે સ્લીપની નીચે શું કરવી, અંડરલાઇન કરવી। ત્યારબાદ એના પછીનું જોઈશું સીપ, આપણને દર્શાવેલું છે તો અહીં આપણે જોશું સીપ એટલે જહાજ, ઓશન એટલે દરિયો, આઈસલેન્ડ એટલે પણ આપણે જે છે કે એ દરિયાનો ભાગ। પછી ડોક્ટર, તો આની અંદર અલગ કયું પડે છે તો આની અંદર વાક્ય એ આપણને છેલ્લું ડોક્ટર એ કેવું પડે છે, અલગ પડે છે, બાકીના બધા એક સાથે એ દરિયાની આસપાસ સાથે જોડાયેલા વાક્યો છે। ત્યારબાદ આપણે જોઈશું ત્રીજું, તો ત્રીજામાં આપણને જોવા મળશે કેરેજ એટલે ગાડું, એપલ એટલે સફરજન, બકેટ એટલે ટોપલી, બેરલ એટલે પીપ। તો આમાં અલગ કયું પડે છે તો આની અંદર અલગ વાક્ય એ એપલ પડે છે એટલે એપલની નીચે આપણે શું કરવાનું રહેશે, અંડરલાઇન કરવાની રહેશે। ત્યારબાદ બાય, વોક, સ્વિમ એન્ડ રન, તો આપણે જોશું તો બાય એટલે ખરીદવું, વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું અને રન એટલે દોડવું। તો આમાં અલગ કયું પડે છે તો આની અંદર અલગ પડે છે એ કયું છે વાક્ય, બાય એટલે કે ખરીદવું। તો જે છે કે આપણે અહીં આવી રીતના અલગ પડતા વાક્યો શીખ્યા। હવે ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન, તો આપણને જે છે કે આ યુનિટના ક્વેશ્ચન આન્સર છે તો એ આપણે જોઈશું, પ્રશ્નોના જવાબ આપો। તો સૌ પ્રથમ પહેલું આપણે જોઈએ વેર વોઝ ધ એન્ટલોપ, એટલે કે એન્ટલોપ ક્યાં હતું। ધ એન્ટલોપ વોઝ ઇન ધ પેસેફિક ઓશન, તો જે છે કે એન્ટલોપ જહાજ એ પ્રશાંત મહાસાગરમાં હતું। In the beginning, the sailing was smooth. What happened afterwards? કે શરૂઆતના સમયમાં જહાજ હંકારવું ખૂબ સરળ હતું, ત્યારબાદ શું થયું? તો આપણે જવાબ અહીં જે આપેલ છે તો એ જોઈએ, there was a storm in the sea, કે પછી દરિયામાં શું આવ્યું, તો વાવાઝોડું, there was a strong wind and heavy rain, કે પછી ખૂબ જ ઝડપથી પવન ફૂંકવા માંડ્યો અને ઝડપ પછી ભારે વરસાદ પડવા લાગ્યો। ત્યારબાદનું વાક્ય આપણે જોઈશું તો એની અંદર હુ વોઝ વોકિંગ ઓન ગુલિવર્સ બોડી, તો ગુલિવરના શરીર ઉપર કોણ ચાલી રહ્યું હતું, તો જવાબ આવશે ધ ટાઇની મેન વર વોકિંગ ઓન ગુલિવર્સ બોડી, કે નાના માણસો ગુલિવરના શરીર ઉપર ચાલી રહ્યા હતા।
ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, ચોથા ક્વેશ્ચનની અંદર આપણે જોઈશું. તો ચોથા ક્વેશ્ચનમાં વોટ ડીડ ગુલિવર ડુ ટુ ગેટ ફૂડ, તો ગુલિવરે ખોરાક કેવી રીતે મેળવ્યો, એટલે શું કરીને મેળવ્યો, તો એણે શું કર્યું હતું, મેડ ઓફ સાઇન, એટલે કે સાઇન કરી હતી ને, ગુલિવર્સ ફૂડ મેડ સાઇન ઓફ ઇટિંગ ટુ ગેટ, તો એણે જે છે કે સાઇન કરીને જે છે કે એણે ખોરાક મેળવ્યો હતો. ત્યારબાદ પાંચમું વાક્ય, પાંચમા વાક્યની અંદર જોશું, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર, તો રાજાએ ગુલિવર વિશે શું કહ્યું. ધ કિંગ સેડ ધ ગુલિવર વોઝ અ બિગ એઝ અ માઉન્ટેન, કે ગુલિવર કેવડો હતો, તો જે છે કે પર્વત જેવડો મોટો હતો. તો એવું કોણે કીધું, તો એ રાજાએ કહ્યું. તો અહીં આપણી આની એક્સરસાઇઝ ખૂબ નાની છે, તો આ એક્સરસાઇઝ આપણે શીખ્યા. હવે પછી એના પછી આપણે પ્રોઝ યુનિટ ટુ, આપણે એના પછીનું જે યુનિટ છે એ યુનિટ ટુને આપણે શીખવાના છે. બ્યુટિફુલ બર્ડ્સ, ખૂબ સુંદર મજાનું આ પણ યુનિટ છે, તો એ યુનિટ વિશે હવે પછીના લેક્ચરમાં આપણે શીખીશું. અસ્તુ, જય હિન્દ.